નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10નું ચેપ્ટર, ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. બરાબર છે, બહુ સહેલું ચેપ્ટર છે. વાસ્તવિક સંખ્યાનો વિચાર કરતા પહેલાં આપણે થોડીક જે 6 થી 9માં આવતી સંખ્યાઓ વિશે આપણે પહેલાં જોઈશું, પછી તમને ખ્યાલ આવશે કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય. તો સૌ પ્રથમ ધોરણ 6માં તમે શીખ્યા હશો પ્રાકૃતિક સંખ્યાઓ. ધોરણ 6માં તમે શીખ્યા હશો કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય. બરાબર છે, તો આ પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાશે કે જેની શરૂઆત 1 થી અનંત સુધી થાય. જે સંખ્યાની શરૂઆત 1 થી અનંત સુધી થાય તે સંખ્યાને આપણે શું કહીએ છીએ, પ્રાકૃતિક સંખ્યા કહેતા હોઈએ છીએ. બરાબર છે, જે સંખ્યાની શરૂઆત 1 થી અનંત સુધી હોય એ સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાના એક્ઝામ્પલ હું તમને આપું. પ્રાકૃતિક સંખ્યાના એક્ઝામ્પલ એટલે કે આપણે લઈ 1, 2, 3, 4 આમ છેક અનંત સુધી વિસ્તરેલી હોય ને, આ સંખ્યાને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યા. બરાબર છે, હવે આ પ્રાકૃતિક સંખ્યામાં તમને કોઈ એવો પ્રશ્ન પૂછી શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે. બરાબર છે, તો આપણે લખીશું સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, 1 છે. બરાબર છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, 1 છે. સૌથી નાની સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે, તો એનું અસ્તિત્વ જ નથી. બરાબર છે, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ અત્યારે નથી, કેમ કે સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે. બરાબર છે, તો અહીંયા આપણે લખીશું અસ્તિત્વ નથી. બરાબર છે, કાં તો તમે અનંત બી લખી શકો છો. બરાબર છે, પ્રાકૃતિક સંખ્યાઓ પછી આવે છે પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, તો અહીંયા આપણે શું લખ્યું કે 1 થી અનંત સુધી વિસ્તરેલી હોય, તો પૂર્ણ સંખ્યામાં આપણે લખીશું કે 0 થી અનંત સુધી વિસ્તરેલી હોય તેવી સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ, કે જે સંખ્યાઓ 0 થી અનંત સુધી વિસ્તરેલી હોય આવી સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. તો આનું એક્ઝામ્પલ થશે 0 થી 0, 1, 2, 3, 4 આમ અનંત સુધી વિસ્તરેલી છે. બરાબર છે, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, સોરી, સૌથી નાની પૂર્ણ સંખ્યા, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે, 0. બરાબર છે, અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા થશે તેનું બી અસ્તિત્વ નથી. બરાબર છે, એટલે અનંત સુધી વિસ્તરેલી છે. બરાબર છે, હવે તમે આ ટોપિકમાંથી અમુક પ્રશ્નો ખરા ખોટામાં કે ખાલી જગ્યામાં કે વિકલ્પમાં પૂછી શકે કે શું દરેક પૂર્ણ સંખ્યાઓ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો હા, દરેક પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. પરંતુ શું દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, તો ના, કેમ કે અહીંયા 1 થી શરૂઆત થાય છે ને અહીંયા 0 થી શરૂઆત થાય છે. બરાબર છે, અહીંયા 0 સિવાયની બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. બરાબર છે, અને અહીંયા શું દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, તો હા, દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. બરાબર છે, હવે આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા પછી એના પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ. હવે તમે જોયું કે પ્રાકૃતિક સંખ્યામાં શું થાય છે કે 1 થી લઈને અનંત સુધી વિસ્તરેલા છે. બરાબર છે,
જ્યારે પૂર્ણ સંખ્યામાં જીરોને સ્થાન મળે, બરાબર છે. એવી જ રીતે પૂર્ણાંક સંખ્યામાં શું છે કે જેમાં ધન પૂર્ણાંક સંખ્યા બી હોય, ઋણ પૂર્ણાંક સંખ્યા બી હોય અને જીરો પણ હોય, આ ત્રણે ત્રણ સંખ્યાઓ આવતી હોય તો એવી સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. એનું એક્ઝામ્પલ તમે આપી શકો છો, ઝીરો, વન, ટુ, થ્રી, આમ અનંત સુધી વિસ્તરેલી છે અને અહીંયા બી માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી, આમ બી અનંત સુધી વિસ્તરેલી છે, બરાબર છે. બંને બાજુથી આ સંખ્યા, એટલે કે જ્યાં ધન પૂર્ણાંકો બી હશે, બરાબર છે, ધન પૂર્ણ સંખ્યા બી હશે, ઋણ પૂર્ણ સંખ્યા બી હશે, ઝીરો બી હશે, તો એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. હવે વાત આવે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ કોને કહીશું આપણે? તો જે સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય, બરાબર છે. જે સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને આપણે શું કહીશું? સમય સંખ્યાઓ કહીશું. અમુક વિદ્યાર્થીને એવો વિચાર આવતો હશે કે પી અને ક્યુ શું છે, તો આપણે ત્યાં લખીશું જ્યાં પી અને ક્યુ શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. જ્યાં પી અને ક્યુ શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે, એટલે કે આ દરેક સંખ્યાઓ માઇનસ બી હોઈ શકે, પ્લસ બી હોઈ શકે અને ઝીરો બી હોઈ શકે. પરંતુ એક નિયમ તમારે યાદ રાખવાનો કે ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. ક્યુ એ તમારો ઝીરો હોવો જોઈએ નહીં, કેમ કે પૂર્ણાંક સંખ્યા એ આપણે લખ્યું પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે. તો અમુક વિદ્યાર્થીઓ શું કરે કે ક્યુની જગ્યાએ ઝીરો બી લખી દે તો સાચું પડે, પરંતુ એક નિયમ છે કે સમય સંખ્યામાં ક્યુ ઝીરો હોવો જોઈએ નહીં. એટલે કે આ અંશ છે, આ છેદ છે, તો અહીંયા છેદ તમારો શૂન્ય હોવો જોઈએ નહીં, બરાબર છે. છેદ તમારો શૂન્ય હોવો જોઈએ નહીં. એટલે કે સમય સંખ્યા હું તમને શોર્ટમાં લખું તો અંશમાં તમે માઇનસ બી લખી શકો, ઝીરો બી લખી શકો અને પ્લસવાળા બી સંખ્યાઓ તમે લખી શકો, એટલે કે ઋણ સંખ્યાઓ લખી શકો, ધન સંખ્યાઓ લખી શકો, ઝીરો બી લખી શકો, પણ નીચે તમે કાં તો માઇનસ લખી શકો કાં તો પ્લસ લખી શકો, બરાબર છે. નીચે કાં તો તમે માઇનસ લખી શકો, એટલે કે છેદમાં તમે માઇનસ લખી શકો કાં તો પ્લસ લખી શકો, બરાબર છે. તો પછી સમય સંખ્યા પછી તરત જ આવશે અસમય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ આવશે? અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાઓ સમય નથી તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ, કે જે સંખ્યા સમય સંખ્યાઓ નથી તેને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. તો અસમય સંખ્યામાં પહેલાં તો તમારે આવશે પાઈ, પછી જે અવિભાજ્ય સંખ્યાઓ છે ને, બરાબર છે, જે અવિભાજ્ય સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓને જ્યારે તમે વર્ગમૂળમાં લખી દો છો, અવિભાજ્ય સંખ્યાને તમે વર્ગમૂળમાં લખી દો છો તેને બી આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા પહેલાં 2, 3, 5, 7, 11, 13 આ દરેક સંખ્યાઓને જે આપણે વર્ગમૂળમાં લખીએ તો આ દરેક સંખ્યાઓ કેવી છે? બધી અસમય સંખ્યાઓ છે. જ્યારે આના અંશ અને છેદનો આ 22/7 છે, જ્યારે તમે આનો ભાગાકાર કરો ને તો સંખ્યા ચાલતી ચાલતી, એટલે કે સંખ્યાઓ શાંત નથી, એટલે આપણે એને શું કહીએ છીએ? અસમય સંખ્યાઓ કહીએ છીએ, બરાબર છે. તો હવે વાત આવી વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાશે? તો જે સંખ્યા, સોરી, સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહે છે, બરાબર છે. સમય સંખ્યા અને અસમય સંખ્યા ભેગી થાય એને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યા. તો ઉદાહરણમાં તમે આમ લખી શકો છો, બરાબર છે, આમ લખી શકો છો તમે. ઉદાહરણ એના ઘણા બધા બી તમે આપી શકો
છો. તો એવી સંખ્યાઓ કે જ્યાં સમય સંખ્યાઓ બી છે, અસમય આપણે અસમય સંખ્યાઓ બી છે, તો આવી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યાઓ કહેતા હોઈએ છીએ. બરાબર છે. આ વાસ્તવિક સંખ્યાઓની અંદર તમારે એક બીજી સંખ્યાઓ યાદ રાખવાની, જેનું નામ છે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને માત્ર જે સંખ્યાને બેથી વધારે અવયવ હોય, જે સંખ્યાને બેથી વધારે અવયવ હોય તેવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. જ્યાં એક, એકને ખાલી એક જ અવયવ છે, એક પોતે એકલો જ, બેને ખાલી બે જ અવયવ છે, બે અને એક. એટલે પહેલાં વિભાજ્ય સંખ્યા આવશે 4, 6, 8, 9, 10, આમ અનંત સુધી વિસ્તરેલી છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યામાં છોકરાઓ બહુ ભૂલ કરે છે, બે લખીને આવે છે, પણ સૌથી નાની વિભાજ્ય સંખ્યા આવશે 4. બરાબર છે. અવિભાજ્ય સંખ્યાઓ, જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય, જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તેને આપણે અવિભાજ્ય સંખ્યાઓ તરીકે દર્શાવીએ છીએ. તો અવિભાજ્ય સંખ્યાઓમાં પહેલાં આવશે 2, 3, 5, 7, 11, 13, આમ અનંત સુધી વિસ્તરે છે. બે જ અવયવ કેમ માના? તો આ બે ખાલી બેના ઘડિયામાં આવશે અને એક એકના ઘડિયામાં આવશે. એટલે બેને ખાલી બે જ, આ ત્રણ ત્રણના ઘડિયામાં અને એકના ઘડિયામાં, પાંચ પાંચના ઘડિયામાં અને એકના ઘડિયામાં, સાત બી સાતના ઘડિયામાં જોવા મળશે અને એકના ઘડિયામાં જોવા મળશે. આમ દરેક અવિભાજ્ય સંખ્યાઓ તમને માત્ર ને માત્ર એમના બે જ અવયવ હશે. બરાબર છે. તો આટલી તમને ખબર પડી ગઈ હશે. આના પછી જે તમારે યાદ રાખવાનું છે, યુગ્મ સંખ્યાઓ અને અયુગ્મ સંખ્યાઓ. બરાબર છે. યુગ્મ સંખ્યાઓ એટલે કે બેકી નંબર અને અયુગ્મ સંખ્યાઓ એટલે કે એકી નંબર. આ લેક્ચર પછી આપણે ચાલુ કરીશું સ્વાધ્યાય 1.1, જે તમને સારી રીતે ખબર પડશે. જય હિન્દ, જય ભારત.